28મો નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ મિત્રો હવે. તો બિંદુ માઇનસ એક છ અને બિંદુઓ માઇનસ ત્રણ દસ અને છ માઇનસ આઠને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો મિત્રો આપણે એક બિંદુ આપેલું છે, એ બે બિંદુઓનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ આપણે શોધવું છે. તો આના માટે મિત્રો પહેલાં આપણે ધારવું પડશે, તો એ ધારી લઈએ પહેલાં આપણે. ધારો કે પી, આ બિંદુ આપણે પી આપીએ, પી માઇનસ એક છ એ બિંદુઓ, આ બિંદુનું નામ આપણે એ આપી દઈએ કે એ માઇનસ ત્રણ દસ અને આ બિંદુનું નામ આપણે બી આપી દઈએ, તો બી છ માઇનસ આઠ નું એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર? તો મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટ વિભાજનનું જે સૂત્ર છે એ આપણે અહીંયા લખીશું. તો વિભાજન કયું બિંદુ કરે છે? માઇનસ એક છ, તો અહીંયા લખીશું માઇનસ એક છ. હવે વિભાજનનું સૂત્ર શું છે? જો તમારે લખવું હોય તમે લખી શકો છો, તમને એવું લાગે કે ડાયરેક્ટ કિંમત મૂકવા જઈશું તો ભૂલ પડી જશે, તમે કિંમત પણ મૂકી, ડાયરેક્ટ સૂત્ર લખી અને પછી તમે કિંમત મૂકી શકો છો. તો આપણે લખીએ પહેલાં કે એમ વન એક્સ ટુ વત્તા એમ ટુ એક્સ વન ભાગ્યા એમ વન વત્તા એમ ટુ, એ જ રીતે એમ વન વાય ટુ વત્તા એમ ટુ વાય વન ભાગ્યા એમ વન વત્તા એમ ટુ માટે. ચલો અહીંયા માઇનસ એક છઠ લખીશું આપણે. હવે આપણને ખબર છે કે એમ વન એમ ટુ આપણે શોધવાનું છે, એટલે એમ વન તો એમ વન જ રહેશે. હવે આપણા માટે મિત્રો આ જે છે એ શું થઈ જશે? એક્સ વન આ થઈ જશે વાય વન, એ જ ત્યાં થઈ જશે એક્સ ટુ, આ થઈ જશે વાય ટુ. તો હવે કિંમત મૂકતા જઈએ, એક્સ ટુ કેટલો છે અહીંયા? છ, તો અહીંયા છ લખી દઈએ વત્તા એમ ટુ. એક્સ વન કેટલો છે? માઇનસ ત્રણ, તો અહીંયા માઇનસ ત્રણ લખી દઈએ ભાગ્યા નીચે એમ વન વત્તા એમ ટુ, એ જ રીતે અહીંયા એમ વનનું એમ વન. ચાલો વાય ટુ કેટલું છે? માઇનસ આઠ, તો અહીંયા માઇનસ આઠ લખીશું, એ જ રીતે એમ ટુનું એમ ટુ. વાય વન કેટલું છે? દસ ભાગ્યા એમ વન વત્તા એમ ટુ માટે, તો અહીંયા લખીશું માઇનસ એક છ. ચાલો હવે આનો ગુણાકાર કરી દઈએ તો છ ગુણ્યા એમ વન એટલે છ એમ વન થઈ જશે, એ માઇનસ આગળ આવી જશે તો માઇનસ ત્રણ એમ ટુ ભાગ્યા નીચે એમ વન વત્તા એમ ટુ, એ જ રીતે માઇનસ આગળ આવી જશે તો માઇનસ આઠ એમ વન વત્તા અહીંયા દસ આગળ આવી જશે, દસ એમ ટુ ભાગ્યા નીચે એમ વન વત્તા એમ ટુ. ચાલો હવે આપણે શું કરવાનું છે અહીંયા? તો વારાફરથી એક્સયામ અને વાયામ સરખાવવાના છે. તો પહેલાં આપણે અહીંયા શું કરીશું? તો એક્સયામ સરખાવીશું, બરાબર? તો લખ્યો કે અહીં બંને બાજુ એક્સયામ સરખાવતા, તમે વાયામ ઈચ્છો તો વાયામ પણ સરખાવી શકો છો. તો અહીંયા આપણે એક્સયામ સરખાવીશું, તો અહીંયા આ બાજુ એક્સયામમાં શું છે? માઇનસ એક્સ એક છે. આ બાજુ જે એક્સયામની કિંમત છે આપણે અહીંયા લખીશું, તો છ એમ વન ઓછા ત્રણ એમ ટુ ભાગ્યા એમ વન વત્તા એમ ટુ. ચાલો આ ભાગાકાર છે, આ બાજુ આવશે તો ગુણાકાર થઈ જશે, બરાબર? તો અહીંયા લખીશું માઇનસ એક કૌંસની અંદર એમ વન વત્તા એમ ટુ, બરાબર? ચલો હવે આ તો જે આ જે ભાગાકાર હતું એ આ બાજુ હોય તો ગુણાકાર થઈ ગયો, આ બાજુની કિંમત જે છે એ તો આ બાજુ જ રહેશે. હવે માઇનસ અંદર ગુણી લઈએ તો શું થઈ જશે? માઇનસ એમ વન માઇનસ એમ ટુ બરાબર છ એમ વન ઓછા થ્રી એમ ટુ. ચાલો હવે આપણે શું કરીશું? એમ વન વાળું એક બાજુ લાવી દઈશું અને એમ ટુ વાળું એક બાજુ લાવી દઈશું. માટે હવે શું કરીશું? આ જે છ એમ વન છે ને આ બાજુ લઈ લઈએ,
तो माइनस एम वन ओछा छ एम वन बराबर एम टू वालू है माइनस ए बाजू लाइ दी शू जैसे प्लस थी जैसे तो एम टू अँ शू माइनस थ्री एम टू मैं अँ माइनस माइनस प्लस थी जैसे सात एम वन निशानी के माइनस नहीं बराबर ये थ्री एम टू में एम टू जैसे त्रण एम टू में एक एम टू जत रहे तो बे एम टू हे एट के टू एम टू पर अँ मोटी संख्या माइनस छाटे माइनस आशे बने बाजू थी माइनस माइनस उड़ी जैसे तो आप आ एम वन आ एम टू नीचे लाई दी है एम वन यहाँ एम टू ये तो बे अँ पर रहें यहाँ सात गुणाकार में आवाज आ तो भागाकार तो बे भाग्या सात थी गयू माटे आपणो जे जवाब थयो मित्रों एम वन जेम एम टू बराबर बे जेम सात तो अहीं आपणे जवाब लखी सकीए के पी माइनस एक छ ए बिंदुओ ए माइनस त्रण दस अने बी छ माइनस आठ नु बे जेम सात गुणोत्तर मा विभाजन करे छे। तो मित्रों आ रीते तब पूरा वाक्य में जवाब लखी सको त्रण मार्क्स दाखला है थोड़ा तो लांबा थे पर एक बार मेथड आवड़ी जैसे तो 100% तब एक्जाम्पल कर सकशो। तो मित्रों आनो एक स्क्रीनशॉट लई लो पछी आपणे जे लास्ट एक्जाम्पल है ये जोईए।